નમસ્તે બાળકો આજે આપણે ધોરણ એક સામાન્ય જ્ઞાનનો પાઠ બાવીસમો આપણી આસપાસના સ્થળો વિશેનો પરિચય મેળવીએ જુઓ બાળકો આ આપણા બધા આસપાસના સ્થળો છે જુઓ આપણા ગામની અંદર આ બધું આવેલું હોય ગામમાં કે આપણી આજુબાજુના શહેરોમાં તો તમે જે કાંઈ પણ આમાંથી જોયેલું હોય એના નીચે તમારે પોતાએ રાઈટ કરવાનું છે જેમ કે આ છે શાળા તો શાળામાં આપણે બધા ભણવા જઈએ આ છે ગ્રામ પંચાયતની કચેરી કે જે આપણા ગામોના બધા જે કામ થતા હોય ને એ આપણી ગ્રામ પંચાયતની કચેરી છે આ તો બગીચો તમે બધા બગીચામાં તો જતા જ હો છો પછી કોઈ પણ બીમાર પડે તો ક્યાં જવું પડે હોસ્પિટલમાં દવા લેવા માટે પછી આપણે કાંઈ પણ ટિકિટનું કાંઈ કામ છે પોસ્ટ ઓફિસનું આપણે કાંઈ કામ હોય ટિકિટ કે પરબીડિયું ખરીદવા માટે કે કાંઈક આગળ ક્યાં મોકલવો છે કે કુરિયર મોકલવું છે તો આપણે પોસ્ટ ઓફિસમાં જવું પડશે પછી ભગવાનના દર્શન કરવા માટે આપણે મંદિરમાં જવાનું પછી આ છે ખેતર ખેતરથી તમે બધા પરિચિત છો આ છે નદી આ કારખાના જે મોટા મોટા ફેક્ટરીઓ હોય ને ઉદ્યોગો જ્યાં થતા હોય એ છે કારખાના આ છે થિયેટર તમે બધા પિક્ચર જોવા જાઓ છો ને એ છે થિયેટર પછી આ છે રેલવે સ્ટેશન આપણે એક સ્થળેથી બીજે સ્થળે ટ્રેનમાં મુસાફરી કરવી છે તો આપણે રેલવે સ્ટેશનમાં જવું પડે આપણે અલગ અલગ વિવિધ જાતના પશુ પક્ષીઓ જોવા છે તો આપણે પ્રાણી સંગ્રહાલયમાં જવું પડશે પછી આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે બસમાં મુસાફરી કરવી છે તો આપણે બસ સ્ટેન્ડ જવું પડે પછી આપણે રૂપિયાની કાંઈ આપણે રૂપિયાની બચત કરવી છે કે આપણે જમા કરવા છે કે આપણા રૂપિયા ઉપાડવા છે તો આપણે બેંકમાં જવું પડે આ છે મસ્જિદ જેવી રીતે આપણું મંદિર છે એવી રીતે મુસ્લિમ લોકોનું મસ્જિદ પછી આ છે પુસ્તકાલય જ્યાં આપણે વિવિધ પ્રકારના ધર્મોના ગ્રંથો છે પુસ્તકો અલગ અલગ છાપાઓ દરેકનું વાંચન કરવા માટે પુસ્તકાલય આ છે તળાવ અને આ છે બજાર વસ્તુઓ ખરીદવા માટે બજારમાં જવું પડે બાળકો આ બધી આમ તો બધી સ્થળોથી તમે પરિચિત જ છો તો તમે જે જે સ્થળો જોયેલા છે એના નીચે તમારે રાઈટ કરી દેવાનું છે હવે એના આધારે આપણે સ્વાધ્યાય કરીએ કે બસમાં બેસીને બહાર ગામ જવું હોય તો આપણે ક્યાં જવું પડશે બસ સ્ટેન્ડ બચાવેલા પૈસા સાચવવા મૂકવા માટે બેંકમાં જવું પડશે પછી દાદા બીમાર પડ્યા છે તો ક્યાં જશું હોસ્પિટલ પુસ્તકો અને છાપા વાંચવા માટે પુસ્તકાલય ટ્રેનમાં બેસીને મુંબઈ જવું હોય તો રેલવે સ્ટેશન ટિકિટ અને પરબીડીયું ખરીદવા જવું હોય તો પોસ્ટ ઓફિસમાં વિવિધ ચીજવસ્તુઓ ખરીદવા માટે બજારમાં અને જુદા જુદા નાના મોટા પક્ષીને પ્રાણી જોવા માટે આપણે પ્રાણી સંગ્રહાલયમાં જવું પડે તો બાળકો આ હતો આપણો સામાન્ય જ્ઞાનનો પાઠ બાવીસમો